હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ન્યૂ વિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 6 વિષય અંગ્રેજી, એમાં યુનિટ 3 ઇન ફ્યુચર. તો એમાં આપણે અગાઉ શું જોઈ ગયા? તો કે સાયન્સ ફેર હતો. સાયન્સ ફેર ક્યાં હતો? તો કે આણંદ ક્લસ્ટર રિસોર્સ સેન્ટર પર. તો આજે આપણે એના બેઝ ઉપર જ એક ટેબલ છે એ જોવાનું છે કે આવતીકાલે ક્યાં છે. તો કે વલસાડ છે, ત્યાં સાયન્સ ફેર છે. તો ત્યાં અલગ અલગ પ્રકારના વિદ્યાર્થીઓ આવે પોતાની પ્રવૃત્તિઓ લઈને. તો શું શું તેમાં આપણે પ્લાન છે સાયન્સ ફેરનો એ જોવાનો છે. ધેર વિલ બી એ સાયન્સ ફેર એટ વલસાડ સીએસસી ટુમોરો. કે સાયન્સ ફેર છે ક્યાં? તો કે વલસાડ આવતીકાલે. કે આવતીકાલે વલસાડ સાયન્સ વિજ્ઞાન મેળો છે. રીડ ધેર પ્લાન ફોર ધ સાયન્સ ફેર. કે એ લોકોનો પ્લાન શું છે એ આપણે જોઈ લઈએ. તેમાં આપણને ટેબલમાં અલગ અલગ પ્રકારની ચાર કોલમ આપેલી છે કે ટીચર, સ્ટુડન્ટ્સ, પછી વર્ક રિસ્પોન્સિબિલિટી એન્ડ ટાઈમ. તો ટીચર છે એ સ્ટુડન્ટ્સને ગાઈડ કરે, મતલબ કે સ્ટુડન્ટ્સને જે પણ કંઈ વર્ક હોય એના માટેના જે ટીચર હોય એને ગાઈડ કરતા હોય. તો એમાં ટીચરનું જોઈએ અંકિતભાઈ. તો અંકિતભાઈ છે એ કોને ગાઈડ કરશે? તો કે સિદ્ધિ, રાજવીર એન્ડ વિલિયમને. તો એનું કામ શું છે? રજિસ્ટર ધ એન્ટ્રીઝ. કે જે લોકો ભાગ લેવા આવતા હોય, પ્રવેશ દ્વાર ઉપર જે લોકો આવતા હોય એ લોકોનું રજિસ્ટર કરવાનું, મતલબ કે નોંધપોથીમાં એની નોંધ લેવાની. એ લોકોનો ટાઈમ શું છે? 9 AM ટુ 11:30 AM. કે 9 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી. પછી ટીચરમાં છે સલમાન ખાન એન્ડ નીરુબેન. તો એ લોકો કયા સ્ટુડન્ટ્સને ગાઈડ કરશે? તો કે મેઘા, રોહિત એન્ડ દક્ષા. એ લોકોનું વર્ક શું છે? અલાઉડ ધ સ્ટોલ્સ. કે ભાગ પાડી અને ફાળવવાનો. એ લોકોનો ટાઈમ 9 AM ટુ 11 AM. કે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી. પછી ટીચરમાં છે રેણુકાબેન એન્ડ રજનીભાઈ. તો એ કયા સ્ટુડન્ટ્સને ગાઈડ કરશે? તો કે નીતા, તુષાર, દિવ્યેશ, રીતા એન્ડ તસ્લીમા. એ લોકોનું વર્ક શું છે? તો કે ગીવ ટેબલ્સ, ચેસ, પુશપિન્સ, સેલોટેપ્સ ટુ પાર્ટિસિપન્ટ્સ. ગીવ ટેબલ્સ એટલે કે ટેબલો આપવા, ખુરશી આપવી, પુશપિન્સ એટલે કે સેલોટેપ આપવી, ટાંચણીઓ આપવી. કોને? તો કે જે લોકો ભાગ લઈએ એને. પુશપિન્સ એટલે કે ટાંચણીઓ. તો ટાંચણી આપણે જોઈએ કે વિજ્ઞાન મેળો હોય તો અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ એ લોકો લઈ અને આવ્યા હોય આપણને બતાવવા માટે. તો એમાં ટાંચણીની જરૂર પડે, સેલોટેપની જરૂર પડે, તો એ બધું એ લોકોને આપવાનું. એનો ટાઈમ શું છે? 9 AM ટુ 11:30 AM. કે 9 વાગ્યાથી 11:30 વાગ્યા સુધીનો. પછી ટીચરમાં છે સાધનાબેન એન્ડ શોમાભાઈ. તો એ લોકો કોને ગાઈડ કરશે, કયા સ્ટુડન્ટ્સને? તો કે હરેશ, અજીત એન્ડ વંદના. હવે એ લોકોનું વર્ક શું છે? તો કે સરવટી એન્ડ સ્નેક્સ. સરવટી એટલે કે ચા આપવી, સ્નેક્સ એટલે કે નાસ્તો. કે ચા આપવી અને નાસ્તો આપવો. તો એ લોકોનો ટાઈમ શું છે? પહેલો ટાઈમ છે 11 AM એન્ડ બીજો 2 PM. કે 11 વાગે સવારે અને 2 વાગે બપોરે. AM એટલે સવારનો ટાઈમ અને PM એટલે બપોર પછીનો ટાઈમ. ત્યાર પછી ટીચરમાં છે વિષ્ણુભાઈ. તો એ કોને ગાઈડ કરશે? તો કે ભારતીબેન એન્ડ તરુણ. તો એ લોકોનું વર્ક શું છે? તો કે વેલકમ જજીસ એન્ડ ગેસ્ટ. કે જે લોકો મહેમાન આવે, જજ આવે અને મહેમાન આવે એ લોકોનું સ્વાગત કરવાનું. એ લોકોનો ટાઈમ શું છે? તો કે 10 AM એન્ડ વહેન ગેસ્ટ ઇઝ અરાઈવ. કે 10 વાગ્યાથી જ્યાં સુધી મહેમાનો આવે ત્યાં સુધીનો. હવે ઈ ફિલ ઇન ધ ગેપ્સ બેસ્ડ ઓન ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. રીડ યોર પેરેગ્રાફ ટુ યોર ક્લાસમેટ. શું કહે છે કે આજે પેરેગ્રાફ છે આપણે પૂરો કરવાનો છે. કોના આધારે? તો કે જે ટેબલ આપણે જોયું એના આધારે પેરેગ્રાફ પૂરો કરવાનો. ધ સાયન્સ ફેર કમિટી મેમ્બર્સ વિલ રીચ ખાલી જગ્યા એટ નાઇટ ઇન ધ મોર્નિંગ. ધ સાયન્સ ફેર કમિટી મેમ્બર એટલે કે વિજ્ઞાન મેળાના જે આયોજન કરતા છે એ લોકો ક્યારે પહોંચશે? તો કે 8 વાગે મોર્નિંગમાં, સવારના 8 વાગે. તો ક્યાં પહોંચવાનું છે? કઈ જગ્યાએ વિજ્ઞાન મેળો છે? તો કે વલસાડ. તો ખાલી જગ્યામાં શું આવશે? વલસાડ. ધ સાયન્સ ફેર કમિટી મેમ્બર્સ વિલ રીચ વલસાડ
एट नाइट इन द मॉर्निंग। पची छे पार्टिसिपेट्स, खाली जगह आफ्टर 9 AM के भाग लेना छे ए लोग ने 9 वागा पहला पहुंची जावानु छे। तो विल रीच पहली खाली जगह में विच, बीजा में पहले में विल, बीजा में रीच। पार्टिसिपेट्स विल रीच आफ्टर 9 AM के 9 वागा पहला ए लोग ने पहुंची जावानु। पची छे सिद्धि, राजवीर एंड विलियम, खाली जगह द एंट्रीज फॉर द साइंस फेर के सिद्धि, राजवीर एंड विलियम शू करे छे? विल रजिस्टर। तमारे आगर टेबल में जोतू जावानू। सिद्धि, राजवीर एंड विलियम विल रजिस्टर द एंट्रीज फॉर द साइंस फेर। हवे पची छे खाली जगह विल गाइड धेम, तो ते लोकोने गाइड कौन करशे? अंकित भाई विल गाइड देम। पची शू की छे खाली जगह एंड दक्षा विल सीट नेक्स्ट टू द रजिस्ट्रेशन टेबल छे एना पची नू कौन छे? तो कौन बेसे छे? तो के मेघा, रोहित एंड दक्षा। दक्षा नाम आपेलू छे तो पहली खाली जगह में शू आवशे? मेघा अने बीजी में रोहित। मेघा, रोहित एंड दक्षा विल सीट नेक्स्ट टू द रजिस्ट्रेशन टेबल के रजिस्ट्रेशन टेबल छे एना पछी कोण बेसे? तो के आ त्रणेय ए लोकोनुं काम शू छे? अलाउड द स्टॉल के बधाने अलग अलग जगह फाळवी। टेक खाली जगह स्टॉल्स टू द पार्टिसिपेंट्स तो शू आवशे? दे विल अलाउड पहली खाली जगह में विल, बीजी में अलाउड। दे विल अलाउड स्टॉल्स टू द पार्टिसिपेंट्स। पची शू कहे? देर विल बी 5 सेक्शन इन द के 5 भाग छे क्या? तो के साइंस फेर। देर विल बी 5 सेक्शन इन द साइंस फेर, पहला में साइंस, बीजा में फेर, साइंस फेर के विज्ञान मेला में 5 भाग छे। नीता विल बी द वॉल्यूमटर फॉर द फर्स्ट सेक्शन के नीता छे ए वॉल्यूमटर एटले के स्वयंसेवक कोनी छे? तो के पहला भागनी स्वयंसेवक छे। सी खाली जगह टेबल्स, चेस, पुशपिन्स एंड सेलो टेप्स तो शू? सी विल गिव के शू आपसे? तो के टेबल, खुर्शी, टाचणीओ अने सेलो टेप। तुषार विल वॉल्यूम टर सेकंड सेक्शन, तुषार छे स्वयंसेवक छे पण कया नो? तो के बीजा भागनो, बीजा भागनो स्वयंसेवक तुषार छे। दिव्यस विल लुक आफ्टर द खाली जगह सेक्शन, दिव्यस छे कया सेक्शन में देखाय छे? थर्ड। दिव्यस विल लुक आफ्टर द थर्ड सेक्शन। तस्लीमा खाली जगह गाइड फोर्थ सेक्शन, तस्लीमा छे ए चौथा भाग में गाइड करशे तो विल, तस्लीमा विल गाइड फोर्थ सेक्शन। रीता विल वर्क फॉर फिफ्थ सेक्शन के रीता छे ए पांचमा सेक्शन में काम करशे अथवा तो पांचमा भाग में काम करशे। सलमान खान एंड नीरुबेन खाली जगह दीज 5 वॉल्यूम टर्स के सलमान खान अने नीरुबेन ए टीचर छे शू करशे? तो के विल गाइड, केनी नीचे जे 5 छे स्वयंसेवक एने ए गाइड करशे। तो शू आवशे खाली जगह में? सलमान खान ने नीरुबेन, पहली खाली जगह मिल, विल बीजा में गाइड। पची छे हरेश, अजीत, वंदना खाली जगह टी एंड स्नेक्स एट 11 इन द मॉर्निंग एंड एट 2 o'clock इन द आफ्टरनून तो शू करे छे? ए लोको विल सर्व। हरेश, अजीत एंड वंदना तमारे टेबल में जोतू जावानू, ए लोको शू करे छे? विल सर्व के ए लोको आपसे शू? तो के चा अने नास्तो 11 वागे सवारमां अने 2 वागे बपोरे। भारती एंड तरुण खाली जगह जजीस, भारती अने तरुण शू करे छे? तो के જે લોકો મહેમાન અને જજ આવે એ લોકોનું સ્વાગત કરે છે તો શું આવશે?
विल वेलकम, भारती एंड तरुण विल वेलकम जजिस, दे विल रिमेन रेडी टू वेलकम गेस्टिस, देर प्रिंसिपल सर विल स्टे विथ हिम, के तेओना जे प्रिंसिपल सर छे ए लोको पण तेना भेगा उभा रहेशे। હવે એફ આપણને શું કહે છે, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન બેસ્ડ ઓન એક્ટિવિટી 2D એન્ડ 2E, કે નીચેના પ્રશ્નનો જવાબ આપો કોના આધારે, તો કે આપણે એક્ટિવિટી નંબર 2D એટલે કે જે ટેબલ છે અને ઈનો પેરેગ્રાફ છે એના આધારે જવાબ આપવાના છે। હાઉ મેની સ્ટુડન્ટ્સ વિલ વોલ્યુન્ટર ઇન ધ સાયન્સ ફેર, કે વિજ્ઞાન મેળો છે એમાં સ્વયંસેવકો કેટલા છે, તો આપણે ગણવાના કેટલા સ્વયંસેવકો છે એ, તો આપણે આગળ ટેબલ છે એમાં જોવો, સિદ્ધિ, રાજવીર, વિલિયમ, મેઘા, રોહિત, દક્ષા, નીતા, તુષાર, પછી દિવ્યસ, રીટા, તસ્લિમા, હરેશ, અજીત, વંદના, ભારતી, તરુણ, તો કેટલા થયા ગણો, ચલો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 and 16, તો 16 સ્ટુડન્ટ્સ શું આવશે પહેલી ખાલી જગ્યામાં, 16 સ્ટુડન્ટ્સ। પછી બીજામાં છે હાઉ મેની સ્ટોલ્સ વિલ બી ધેર ઇન ધ સાયન્સ ફેર, કે વિજ્ઞાન મેળામાં કેટલા સ્ટોલ હતા, તો કેટલા હતા, 5 સ્ટોલ્સ। હુ વિલ ગાઈડ વંદના, અજીત એન્ડ હરેશ, તો વંદના, અજીત અને હરેશને કોણ ગાઈડ કરે છે, સાધના બેન એન્ડ શોમાભાઈ, તો લખો તમે સાધના બેન એન્ડ શોમાભાઈ। પછી ચોથું છે હુ વિલ સીટ એટ ધ રજિસ્ટ્રેશન ટેબલ, કે રજિસ્ટ્રેશન ટેબલ છે ત્યાં કોણ બેઠું છે, તો તમારે જોવાનું મેઘા, રોહિત એન્ડ દક્ષા। ફોર હાઉ મેની ટાઈમ્સ વિલ BRC સર્વ ટી એન્ડ સ્નેક્સ, કે ટી અને ચા અને નાસ્તા લોકો કેટલી વાર આપશે, તો કે 2 વાર, 2 ટાઈમ્સ, શું લખવાનું, 2 ટાઈમ્સ। હવે છે એક્ટિવિટી નંબર 3, લિસન એન્ડ રીડ ધીસ, આઈ વિલ બીકમ, કે હું બનીશ અથવા તો હું થઈશ, તો આપણે લાઈફ જીવતા હોય મતલબ કે જીવન જીવતા હોય એમાં આપણું કંઈક ડ્રીમ હોય, મતલબ કે આપણું કંઈ સપનું હોય કે હું આ બનવા માગું છું, તો એના વિશે આ લોકો કહે છે। તમને પણ ક્યારેક કોઈ ટીચર કે કોઈ પૂછે કે તમારે શું બનવું છે, તો તમે કહો કે મારે આ બનવું છે, પણ શું કામ તમારે એ બનવું છે એ પણ આપણને ખબર હોવી જોઈએ, કે મારે ટીચર બનવું છે, કે મારે ડૉક્ટર બનવું છે, કે મારે સાયન્ટિસ્ટ બનવું છે, પણ એના પાછળ આપણને એ વાતમાં રુચિ મતલબ કે એમાં આપણને રસ હોવો જોઈએ, એના વિશે આપણે ઘણું બધું જાણતા હોય, તો ત્યારે આપણે કહી શકીએ કે મારે આ બનવું છે પણ મને આ બધું ગમે છે, એના માટે મારે ટીચર બનવું છે, અથવા તો મને બધા દર્દી છે એ લોકોને સાજા કરવાને એવું બધું ગમે છે, એટલે મારે ડૉક્ટર બનવું છે, પછી મને અલગ અલગ પ્રયોગો કે પ્રોજેક્ટ મને કરવા ગમે છે, નવું નવું જાણવું ગમે છે, તો મારે વૈજ્ઞાનિક બનવું છે, તો એના માટેના આગળ આપણને પેરેગ્રાફ આપેલા છે, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું। આજ માટે આપણે આટલું રાખીએ, આજે આપણે જે એક્ટિવિટી કરી એ તમારે હોમવર્કમાં લખવાની છે। થેન્ક યુ।